बाळको वन्स अगेन वेरी गुड मॉर्निंग। चालू करीए छे स्वाध्याय 2.4 जेनी अंदर आपणे डिस्कस करीशुं पहेलो अने बीजो दाखलो। बे बेनी पेरमां पांच वार आपणे विडियो लईशुं, पांच अलग अलग विडियोमां बधा पॉइंट कवर करी लईशुं। तो बाळको स्टार्ट करीए सौथी पहेलो पॉइंट आनी अंदर जुओ, अमीना एक संख्या धारे छे, एक संख्या धारी अने एमां शुं कर्युं, तेमां आ संख्यामां 5/2 बात करी, मळेल संख्याने 8 वडे गुणे छे અને મળેલું 9 પરિણામ ધારેલ સંખ્યા કરતાં 3 ગણું છે। પહેલા તો 3 વસ્તુ કરી એનું લખતા જઈએ। અમીનાએ જે સંખ્યા ધારી હશે એની વાત કરીએ। ધારો કે અમીનાએ એક સંખ્યા ધારી છે, અમીનાએ ધારી છે એક સંખ્યા એવી આપણે ધારી। એનાથી આગળ જઈએ બાળકો, આ સંખ્યામાંથી 5/2 બાદ કરતા મળતી સંખ્યા, તમે કહેશો સર એક્સ માઇનસ 5/2 થાય। હવે આગળ જઈએ બાળકો, તેમાં શું કહે છે, તેની અંદર કહે છે મળેલ પરિણામને 8 વડે ગુણતા। તો હવે જે પરિણામ મળેલ પરિણામને 8 વડે ગુણતા, તો અહીંયા આપણે લખીએ 8 × x − 5/2। હવે બાળકો છેલ્લી શરત, જે બહુ અગત્યનું, આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી મુજબ કરતા લખવાનું છે। હા કરતા, તો આપેલ માહિતી મુજબ બાળકો તમે કહેશો કે એ પરિણામ કેવું હશે, જે હતું એના કરતા 3 ગણું હશે। તો અહીંયા લખીશું 3x અને અહીંયા લખીશું 8x − 5/2 તો તમે કહેશો સર શરૂઆત કરીએ, સૌથી પહેલા 8ને આપણે પહેલા સાઈડમાં રાખીએ, લસા લઈશું અહીંયા 2, તો અહીંયા આવશે 2x અને અહીંયા આવશે 5। તમે કહેશો સર 2 લસા લો એટલે 2ને તમે ગુણો, તો અહીંયા પણ 2 વડે અને અહીંયા પણ 2 વડે, તમે કહેશો સર આવી જશે તમારો અહીંયા પહેલો આન્સર આવશે। આગળ જઈએ, 2ને અને આને 4 હવે ગુણી શકો, ભાગાકારનો સંબંધ થાય, તો આને ભાગાકાર કરો તો અહીંયા 4 આવશે, 4ને હવે આની સાથે ગુણીએ, તો તમે કહેશો સર 8x અને 4ને આની સાથે કરશો તો 20 આવશે, હવે આવશે 3x। શરૂઆત કરીએ તો 8x − 3x = 20, તમે કહેશો સર હવે અહીંયા આવશે 5, અહીંયા 5માંથી 3 જાય તો 5 અને આ 20 ના 20, કેમ કે આ બીજી બાજુ ગયેલા તો પ્લસ થઈ ગયા, 20/5 તો આવશે 4। તો એક્સ ની જે સંખ્યા આવશે બાળકો એ 4 આવશે, એક્સ ની જે સંખ્યા છે એ 4 છે। તો તમે કહેશો સર હવે આપણને શું શોધવાનું કીધું હતું, તો આપણને જે સંખ્યા શોધવાનું કીધું હતું એ 4 જ હતું, કેમ કે એની અંદર શું હતું, તમને શું કીધું હતું, અમીનાએ ધારેલી સંખ્યા શું હોય, તો અમીનાએ ધારેલી સંખ્યા એ 4 હતી। બાળકો ખાલી પોઈન્ટ અહીંયાનો આ 3x બહુ અગત્યનું, કે જે સંખ્યા ધારેલી એના કરતા 3 ગણી છે એ પોઈન્ટ ધ્યાન રાખજો, પોઝ કરો અને લખી કાઢો, પછી આપણે આગળ જઈએ। બાળકો બીજો સમ ચાલુ કરીએ, શું ઇન્ફોર્મેશન છે, બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતી, ફરી એકવાર, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, એટલે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા ગણતા 5 ગણી છે, એટલે પહેલી સંખ્યા જે છે એ 5x છે અને બીજી સંખ્યા x છે। ફરી એકવાર વાક્ય બોલું છું, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, તો બીજી જે સંખ્યા છે એ x છે, તો પહેલી સંખ્યા એ 5x છે, યાદ રહેશે બાળકો। આગળ જઈએ, દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય। હવે પહેલી વસ્તુ 21 ઉમેરવાનું છે, પછી બમણીની વાત કરે છે અને મૂળ સંખ્યા શોધવાનું કહે છે। પહેલા શરૂઆત કરીએ બાળકો, બહુ આગળ જઈશું તો કન્ફ્યુઝનનું કારણ બનશે। સૌથી પહેલા તમે કહેશો બીજી સંખ્યા x છે, તો પહેલી સંખ્યા કેટલા છે, 5x છે। હવે બંનેમાં 21 ઉમેરવાના છે, બંનેમાં 21 ઉમેરતા x + 21 અને 5x + 21 થાય। હવે સમજો, આ જે છે એ બીજી સંખ્યા છે અને આ પહેલી સંખ્યા અને સંખ્યા, જેવો આ પોઈન્ટ આવે ડાયલોગ વાંચજો, હવે સરખા કરવાની વાત આવે છે। બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય,
बन्ने संख्याओं मांथी पहली संख्या, पहली जे संख्या छे एटले पहली संख्या छे ए शुं लख्युं छे, पहली संख्या बीजी संख्या करता बमणी थाय। एटले हवे आपणे इज इक्वल टू नी साइन मूकीए तो आ 5x + 21 અને અહીંયા x + 21, તો પહેલી જે સંખ્યા છે શાંતિથી સમજો, પહેલી જે સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી થાય, એટલે આ છે ને એકચ્યુઅલી ડબલ છે। હવે મારે સરખા કરવા છે, મેં તમને યાદ હોય તો આની પહેલાના દાખલામાં સ્વાધ્યાય જે 2.3 માં છોકરા છોકરીઓની વાત કરેલી, કોણ જે વધાર કોણ છે, તો તમે કહેશો કે સર આ સંખ્યા મોટી છે, આ પહેલી સંખ્યા જે છે ને એ બીજી સંખ્યા કરતા બમણી છે, તો મારે શું કરવાનું છે બાળકો, આને બે વડે ગુણી કાઢવાના છે, તો મારું કામ થઈ જશે। બાળકો ખબર પડી આટલો પોઈન્ટ? તમે કહેશો કે સર ગુણવાથી શું થશે, તો ગુણવાથી બાળકો એ થશે કે હવે આ બંને સરખા થઈ જશે। શું થઈ જશે બાળકો? સરખા। તો તમે કહેશો કે સર 5x + 2 એટલે કે 21, અહીંયા આવશે 2x અને અહીંયા કરશો 2 અને 4 એટલે 42 થઈ જશે। આગળ જઈએ તો તમે કહેશો કે સર ગોઠવો આને, 2 એટલે કે 5x - 2x અને અહીંયા 42 - 41 42 - 21, તમે કહેશો કે સર આ 3x છે, આમાંથી કરશો તો 1 અને આમાંથી કરશો એટલે 42 એટલે કે 21, x = 21/3 તો x = 7 સંખ્યા આવી જશે। જેવી 7 સંખ્યા બાળકો આવે એટલે આપણી જોડે શું એક્સપેક્ટ કર્યું છે, તો તમને કહે છે કે એક સંખ્યાઓ શોધો, તો આપણને સંખ્યા શોધવાનું કીધું, તો તમે કહેશો કે સર પહેલી સંખ્યા કેટલી છે, 5x છે, તો તમે કહેશો 5 × 7 તો 35, અને બીજી સંખ્યા x છે એટલે તમે કહેશો કે સર 7 છે એટલે કે 35 અને 7 એ મૂળ સંખ્યાઓ છે બાળકો જે આપણને કહેવામાં આવી છે। દાખલો બહુ સિમ્પલ છે, પરંતુ જો તમે બે જગ્યાએ ધ્યાન ના આપ્યું તો તમે 100% લોચા મારશો। એક અહીંયા 2થી ગુણવાનું, ખાસ અહીંયા ગુણાય, કેમ કે આ ડબલ છે, સરખા કરવા હોય જે રીતે આ ડાયલોગ મારો પહેલા પણ હતો, ફરી એકવાર કહું છું, તમારી જોડે 3 ચોકલેટ છે, મારી જોડે 2 ચોકલેટ છે, આપણે બંનેને સરખા થવાનું છે, તો તમે એમ કહેશો કે સર તમને પણ એક ચોકલેટ કોઈક આપી દે તો આપણે 2 સરખા થઈ જઈએ। સેમ વસ્તુ બાળકો અહીંયા જે આ 2 ગણા છે આને 2 જોડે ગુણશો તો જ આખું પદ આ સરખું થાય। બસ બાળકો આટલું જ એક નાનકડો પોઈન્ટ હતો, તો અહીંયા જ હું રજા લઈશ બાળકો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારી કોમેન્ટ લખો કે ખબર પડી કે ના પડી। ખાસ અગત્યની વસ્તુ બાળકો હું દરેકમાં પૂછું છું, એનું કારણ કે અમારા સુઝાવો તમારી વસ્તુ લખવાથી અમે એ વસ્તુ પર ધ્યાન આપીએ છીએ, લાઈક એ અમારે પ્રોત્સાહનનું કામ કરે છે બાળકો, અને આ લખી કાઢો જેથી પછી આપણે આગળ નવાસમમાં આગળ વધીએ। તમે એક મિત્રો સાથે પણ શેર કરી શકો છો બાળકો, કેમ કે આપણે ઘણા બધા ચેપ્ટરો કરેલા છે જે એમને પણ ફાયદો મળે। મળીએ બાળકો, આ તો તમારો લેક્ચર નંબર નથી, આની અંદર સ્વાધ્યાય 2.4 માં જે છે દાખલા નંબર 1 અને 2 પૂરો કર્યો, હવે આપણે જઈશું 3 અને 4 માં।